માણાવદર પોસ્ટ કચેરી પાસે તાલુકાના વિવિધ વિસ્તારમાં આવેલ પોસ્ટ વિભાગના ગ્રામીણ ડાક સેવકો પગાર વધારા સહિતના મુદ્દે છેલ્લા 8 દિવસથી હડતાળ પર ઉતરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. એક સપ્તાહથી ચાલી રહેલા ગ્રામીણ ડાક સેવકોની હડતાળ બાદ પણ સરકાર તરફથી કોઈ પ્રતિભાવ નહીં અપાતા માણાવદર પોસ્ટ ઓફિસ પાસે ડાક સેવકોએ અર્ધનગ્ન હાલતમાં રહી સરકારનો વિરોધ કર્યો હતો. ભારત દેશમાં પોસ્ટ વિભાગમાં 3 લાખથી વધુ ગ્રામીણ ડાક સેવકો ફરજ બજાવે છે, જેમાં મોટા શહેરોમાં પોસ્ટમેનોને માસિક 50-60 હજારનો પગાર ચૂકવવામાં આવે છે, જ્યારે ગ્રામીણ ડાક સેવકોને મહિને 5-10 હજાર પગાર ચૂકવવામાં આવે છે, જેમાં ગ્રામીણ ડાક સેવકોએ સમાન કામ સમાન વેતનના સૂત્ર સાથે પગાર વધારાની માંગણી સાથે એક સપ્તાહથી હડતાળ ઉપર ઉતરી સરકાર વિરોધી પ્રદર્શન કરી રહ્યા છે, જે અંતર્ગત માણાવદર પોસ્ટ કચેરી સામે ડાક સેવકોએ અર્ધનગ્ન હાલતમાં ઉભા રહી સરકાર વિરોધી સૂત્રોચ્ચારો કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. હું શ્રી જે નિમાવત પોરબંદર ડિવિઝન GDS કમિટીના ઉપપ્રમુખ તરીકે આજ રોજ માણાવદર સપોર્ટ ઓફિસમાં કાળી પટ્ટી ધારણ કરી અને વિરોધ દર્શાવેલ છે. કેન્દ્ર સરકાર અમારો 7મા પગાર પંચની અમલવારી ન કરવા અમારે આ પગલું ભરવું પડ્યું છે. સરકાર વહેલી તકે કમલેશચંદ્ર કમિટીનો રિપોર્ટ GDSને આપી અને ગ્રામ્ય પ્રજાનો પ્રશ્ન હલ કરે, જેમાં VIP પાસપોર્ટ રજીસ્ટર કોઈ પણ નોકરીના ઇન્ટરવ્યુ જે તે કાંઈ છે, આજે 9 દિવસથી આ સર્વાઈ ગયેલ છે, તેની તમામ જવાબદારી ડાક વિભાગની રહેશે. GDSની કોઈ રહેતી નથી. અમે અગાઉ ચેતવણી આપી હોવા છતાં 18 માસનો સમય લીધેલ છે. ના છૂટકે અમારે આ આંદોલન કરવું પડ્યું છે, તો તે બદલ અમે કેન્દ્ર સરકારને ફટકાર લગાડીએ છીએ કે વહેલી તકે કમલેશચંદ્ર કમિટીનો રિપોર્ટ રજૂ કરી અને ગ્રામ્ય પ્રજા અને GDSને રાહત અનુભવે તેવી અમારી આજના આ કોન્ફરન્સથી હું વિનંતી સરકાર અને આપું છું. જય હિન્દ, જય ભારત. હું RR વાજા, પોરબંદર ગ્રામીણ ડાક સેવક યુનિયન ડિવિઝન સેક્રેટરી. આજે અમારી આ માગણી છે કમલેશચંદ્ર કમિટી રિપોર્ટ લાગુ કરવા માટેની, જેમાં અમે આજે 22/5/2018થી આજ તારીખ 30/5/2018 9મા દિવસે પણ અમારી આ હડતાલ ઉપર, અમે અચોક્કસ મુદતની હડતાલ ઉપર બેઠા છીએ, જે રિપોર્ટ કમલેશચંદ્ર કમિટી લાગુ કરવા માટે સરકારશ્રીને અમે વારંવાર રજૂઆત કરેલ છે, છતાં આજે 18 માસ સુધી જો કોઈ નિર્ણય આવેલ નથી. આ માટે અમારે દેશભરમાં તેમજ પોરબંદર ડિવિઝન તમામે તમામ 100% હડતાલ ઉપર છીએ.